एक माथी छे तो 0 तो गणित नो ट्यूशन 1 કલાક 15 મિનિટ સુધી ચાલ્યો હવે આપણે જોઈએ અંગ્રેજી નો ટ્યુશન ચાલો તે 18 ને 20 કલાક કે પૂરું થાય છે અને 17 કલાક પહેલા કે છે શરૂ થાય છે 18 ને 20 चलो प्रश्न 2 अमरनी परीक्षा वर्ष 2018 માં 18 માર્ચે શરૂ થાય છે અને 13 એપ્રિલે પૂરી થાય છે તો તેને પરીક્ષા કેટલા દિવસ ચાલી હવે આ બધે આપણે થઈ તમને થાય કે આટલા બધાની પરીક્ષા આવતી હશે તમારે 500 દિન પૂરી થઈ જાય પણ આ જે બોર્ડની પરીક્ષા હોય એમાં બે ત્રણ રજા આવતી હોય વિષયની ને પરીક્ષા નો એટલે આપ કરતા કરતા ને લાંબી ચાલે બધે દિવસ પેપર હોય નહીં જેટલા દિવસ આવે એટલા દિવસ વચ્ચે ને રજા આવતી હોય तो आपने जो ये क्या शुरू था इसे तो ये 18 मार्च है अबे आपने 18 मार्च थी मार्च महीने में दिवस कितना हुआ जनवरी फरवरी मार्च 31 बराबर तो 18 मार्च थी 31 मार्च तो भी कितना दिवस है गणो में 18 शुरू था या 31 गणो कितना दिवस था इसे 18 19 20 22 23 24 25 26 27 28 29 30 31 કેટલા દિવસ થયા 14 દિવસ તો અહીંયા 14 દિવસ ચાલો માર્ચ નું પૂરું હવે એપ્રિલ માં જો એપ્રિલ માં કેટલી તારીખે પૂરી થાય છે તો કે 13 એપ્રિલે તો 1 એપ્રિલ થી 13 એપ્રિલ સુધી 1 એપ્રિલ થી 13 એપ્રિલ સુધી કેટલા દિવસ થાય કે 13 દિવસ હવે આ બંને દિવસનો સરવાળો કરીએ 4 ને 3 7 એટલે 2 તો કેટલા દિવસ પરીક્ષા ચાલી કે 27 દિવસ 27 દિવસ પરીક્ષા ચાલી ચાલો પછીનું છે ત્રીજું બાબુની શાળાનો સમય 8 વાગ્યાનો છે પણ આજે તે 8:22 વાગ્યે શાળાએ પહોંચ્યો તો તે શાળાએ સમયસર પહોંચવામાં કેટલી મિનિટ મોડો પડ્યો કે આપણે વેળા વિના જ ખબર પડી જાય કે 8 વાગે પહોંચવાનું હોય અને 8:22 એ પહોંચે તો કેટલી મિનિટ મોડો પડ્યો કે 22 મિનિટ પણ આપણે ગણી કરીએ કલાક મિનિટ 8:22 એ શાળાએ પહોંચ્યો સાડા નો સમય શું હતો 8 વાગ્યાનો સાડા નો સમય ચાલો 2 માંથી 0 છે તો 2 2 માંથી 0 કાઢી તો 2 8 માંથી 8 કાઢી તો 0 22 મિનિટ મોડો પહોંચ્યો સાડા એ મોડો પહોંચ્યો બરાબર રેડી આપણે ગણિત કર્યું સીધો જવાબ પણ આપણને ખબર હતી ચાલો ચોથો પ્રશ્ન અંકુર રોજ સવારે 7:25 વાગે નાસ્તો કરે છે અને 12:30 વાગે જમે છે તો તે નાસ્તાના કેટલા સમય પછી જમે છે તો આપણે કલાક મિનિટની બાદબાકી આગળ જેમ કહ્યું તેમ કલાક
ક્યારે જમે છે તો કે 12:30 વાગે 12 કલાક 30 મિનિટ જમવાનો સમય એટલે નાસ્તો કરવાનો સમય શું છે બોલો જોઈએ 7 કલાક 25 મિનિટ નાસ્તાનો સમય ચાલો 25 માંથી 25 બાદ થશે કેમ કે નાના છે એટલે કલાક લેવા જવાની નથી પણ અહીં 0 માંથી 5 ને જાય એટલે 10 કુવો અહીંયાથી જાય 2 10 માંથી 5 કાઢીએ તો 5 2 માંથી 2 જાય તો 0 2 માંથી 7 ન જાય એટલે 10 કુવો અહીં 0 થઈ જાય 12 માંથી 7 કાઢીએ એટલે આવશે 5 અહીંયા 0 5 કલાક અને 5 મિનિટ બરાબર 5 કલાક અને 5 મિનિટ પછી જમે છે આટલા સમય પછી જમે છે નાસ્તો કર્યા પછી જમે છે અંકુરને નાસ્તો કરવાનો અને જમવાનો સમય વચ્ચેનો ગાળો કેટલો છે કે 5 કલાક અને 5 મિનિટ ચાલો પછીનો પાઠ હું જો શાળામાં ઉનાળુ વેકેશન 7મી મહિના રોજથી 35 દિવસ માટે હોય વેકેશન ના આપણે મજા આવી અત્યારે તો વેકેશન છે ને બરાબર તો શાળામાં કઈ તારીખે તો શાળા કઈ તારીખે ખુલશે તો એ આપણે જોઈએ 7મી મે થી શરૂ થાય અને 25 દિવસ 7મી મે થી શરૂ કરીને 25 દિવસ બરાબર તો આપણે 7મી મે થી 31 મે સુધીના દિવસો ગણશું 7મી મે થી 31 મેનો મેના 31 દિવસ હોય ને આ ગયા તમે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે 31 બરાબર 7મી મે થી 31 મે સુધીના દિવસ ચાલો અહીંથી 7 થી ગણી 31 પહોંચી તો કેટલા થશે બોલો 7 8 9 આમ ગણી લો 31 સુધી કેટલા થાય છે તો કે 25 દિવસ થશે કેટલા 25 પછી આગળ શું કહે છે વેકેશન છે કેટલું 35 દિવસ નું અને આ તો મે મહિનાના 25 દિવસ આપણને મળી ગયા 25 દિવસ થાય હવે આપણે કુલ વેકેશન છે 35 દિવસ નું તો 35 દિવસ કુલ વેકેશન એમાંથી આપણે આ 25 બાદ કરી લઈએ મે મહિનાના દિવસો પચીસ દિવસ મે મહિનાના બાદ કરી લીધા તો આ 10 દિવસ કયા મહિનાના હોય જૂન મહિનાના દિવસો ચાલો તો જૂન મહિનાના 10 દિવસ હોય વેકેશન તો પછી 11 ની તારીખે શાળા શરૂ થાય જૂન મહિનાની 11 ની તારીખે કે 11 જૂને શાળા શરૂ થશે બરાબર સમજાણું ઓકે ચાલો મનુ તેનું ગૃહ કાર્ય 20 એટલે 30 વાગે પૂરું કરે છે એટલે 20 કલાક અને 30 મિનિટ બરાબર 20 કલાક એટલે 24 કલાક ની ઘડિયાળનો સમય ખબર છે ને એટલે 8 વાગ્યા કહેવાય બરાબર તો 20 કલાક અને 30 મિનિટે પૂરું કરે છે તે ગૃહ કાર્ય પૂરું કરવામાં 40 મિનિટ સમય લે છે તો તેણે ગૃહ કાર્ય શરૂ કરવાનું ક્યારે શરૂ કર્યું હશે હવે આપણે 20:30 એ પૂરું કર્યું એની પહેલા 40 મિનિટે એને શરૂ કર્યું હોય તો આપણે 20 અને 30 માંથી આપણે 40 મિનિટ બાદ કરી લઈએ એટલે આપણે ક્યારે ગ્રુપ કાર્ય શરૂ કર્યું એ સમય મળે તો કલાક મિનિટ 20 કલાક અને 30 મિનિટ બરાબર ગ્રુપ કાર્ય પૂરું કર્યું બરાબર હવે જુઓ 40 મિનિટ કેટલું એનું પહેલું ગ્રુપ કાર્ય 40 મિનિટ કલાકમાં 0 આવશે ગૃહ કાર્યનો સમય 40 મિનિટ અને ગૃહ કાર્ય કર્યું છે હવે આમાં જુઓ અહીં આપણે બાદબાકીમાં 40 થી 30 ઓછા છે તો બાદબાકી થશે
नहीं तो आपणे पाड़ोशीमां आपणे व्यवहार होय तो एमां मांगवा जावानुं बराबर, व्यवहार न होय तो વેચાતું લેવું પડે, વ્યવહાર હોય તો માંગે બરાબર. અહીંયા એની પાસે 20 કલાક છે, કેટલી છે 20 કલાક, તો એમાંથી આપણે કઈ 1 કલાક અમને આપો, તો 1 કલાક આપી દે તો અહીં કેટલી કલાક આવશે 19 કલાક, અને અહીંયા આપણે મિનિટ વાળું છે તો 1 કલાક અહીં આવશે, એટલે અહીં 1 કલાક લખશું ને મિનિટ કરી નાખશું. 1 કલાક ની મિનિટ કેટલી ખબર છે તમને? 60 મિનિટ. તો અહીંથી આપણે 60 મિનિટ લાવ્યા, આપણી પાસે હતી કેટલી 30 મિનિટ, તો 60 માં 30 મિનિટ ઉમેરો એટલે કેટલી થશે 60 માં 30 90 મિનિટ. હવે બાદબાકી કરવાની થાય, 0 માંથી 0 કાઢીએ તો 0, 9 માંથી 4 કાઢીએ તો 5, 9 માંથી 0 જાય તો 9 અને 1 ના 1. તો એને કેટલા વાગે ગ્રુપ કાર્ય શરૂ કર્યું? કોઈ 19 કલાક ને 50 મિનિટ ગ્રુપ કાર્ય શરૂ કર્યું, ગ્રુપ કાર્ય શરૂ કર્યું હશે બરાબર. હવે આને આપણે ઓલી મિનિટ કરવું હોય 12 કલાકમાં તો શું થાય? કેટલી કલાક થાય? 12 પછી 13 14 15 16 17 18 19 7 કલાક અને 50 મિનિટ થાય. ચાલો 7મું, અર્ધરાત્રિએ પાર્ટી પૂરી થઈ. અર્ધરાત્રિ એટલે શું સમય? એ આપણને ખબર પડી ગઈ. તમે જાગતા હોય મોડે સુધી, જો તમારે વાલે કહેતા હોય ને અડધી રાત થઈ હવે સુઈ જા, આની જેમ છે આપણે કલાક મિનિટ આપણે પૂરું ક્યારે થયું, આમાં છે શરૂ ક્યારે થયું એ આપણે સમય શોધીશું.